नमस्कार वीटीवी न्यूज साथे हूं मनीषा विगतवार समाचार में बात करी एक महत्वपूर्ण समाचार मळी रह्या छे पीएनबी ना पूर्व डेप्यूटी मैनेजर नी गोकुलनाथ शेट्टी नी धरपकड़ कराई छे गोकुलनाथ शेट्टी सहित त्रण लोगों नी धरपकड़ कराई होवाना समाचार प्राप्त थई रह्या छे जे पीएनबी ना पूर्व डेप्यूटी मैनेजर छे पंजाब नेशनल बैंक कौभांड मामले समाचार छे पीएनबी ना पूर्व डेप्यूटी मैनेजर गोकुलनाथ शेट्टी नी धरपकड़ कराई छे गोकुलनाथ शेट्टी सहित त्रण लोगों नी धरपकड़ कराई होवाना समाचार मळी रह्या छे गोकुलनाथ शेट्टी सहित जे त्रण व्यक्ति नी धरपकड़ कराई छे आ मामले वधु ने वधु नाम सामे आवी रह्या छे तो ईडी अने सीबीआई द्वारा जे तपास चाली रही छे तेमां पण अनेक नाम खुले तेवी शक्यता छे पंजाब नेशनल बैंक कौभांड मामले समाचार मळी रह्या छे पीएनबी ना पूर्व डेप्यूटी मैनेजर की धरपकड़ कर मैनेजर गोकुलनाथ शेट्टी सहित त्रण लोगों की धरपकड़ कराई होवाना समाचार मिली रहा है। पंजाब नेशनल बैंक कौभांड मामले वधु एक माहिती मिली रही है पीएनबी ना पूर्व डेप्यूटी मैनेजर गोकुलनाथ शेट्टी की धरपकड़ कर गोकुलनाथ शेट्टी सहित त्रण व्यक्ति की धरपकड़ कराई होवाना समाचार मळी रह्या छे। एक तरफ नीरव मोदी ना तमाम स्थळ पर दरोडा पाड़ी कार्यवाही करवामां आवी रही छे ईडी नी साथे सीबीआई पण आ कार्यवाही में जोड़ायो छे तो बीजी तरफ अनेक नवा नाम ना खुलासा पण थई रह्या छे गोकुलनाथ शेट्टी के जे पीएनबी ना पूर्व डेप्यूटी मैनेजर छे अने तेमनी धरपकड़ करी लेवामां आवी छे गोकुलनाथ शेट्टी नी साथे अन्य त्रण व्यक्ति नी पण धरपकड़ कराई होवाना समाचार छे। વધુ માહિતી સાથે અમારા બ્યુરો ચીફ દેવશ્રી બારડ ફોન લાઇન પર જોડાઈ ગયા છે। દેવશ્રી, પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે નવા નવા નામ સામે આવી રહ્યા છે, હવે જે બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર છે ગોકુલનાથ શેટ્ટી સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ છે, કયા પ્રકારની કાર્યવાહી થશે હવે? જી, બેંક કૌભાંડ છે, એક બેંક કૌભાંડ ની અંદર સૌથી પહેલી ધરપકડ કહી શકાય પ્રકારની ધરપકડ થઈ છે। આજે સીબીઆઈએ ગોકુલનાથ શેટ્ટી છે એ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે। એની અંદર એક મનોજ કરાટ છે અને એક હેમંત ભટ્ટ છે। આ જે ત્રણ લોકો છે એની પર મુખ્ય આરોપ એ છે કે તેઓ જે મોદી છે એ મોદીને લેટર ઓફ અન્ડરટેકિંગ જે છે એ ખોટે રસ્તે આપી હતી અને એની સાથે મળીને કૌભાંડ આપ્યું હતું અને આ કૌભાંડની મુખ્ય ભાગીદાર કહી શકાય એવા ત્રણ લોકો હતા। એમાંનો સૌથી મુખ્ય સૂત્રધાર કહી શકાય એવા ગોકુલનાથ શેટ્ટી હતા અને ગોકુલનાથ શેટ્ટી છે એની ધરપકડ કરવામાં આવી છે। ગોકુલનાથ શેટ્ટી છે એ બેંકના પૂર્વ ડેપ્યુટી મેનેજર હતા અને એના સમય દરમિયાન આ કૌભાંડ આચરાયું હતું। લગભગ 2011 થી લઈને 2014 સુધી આ આખું કૌભાંડ આચરાયું હતું અને એ સમય દરમિયાન તેઓએ મોદી સાથે મળીને આખી જે ઘટના છે એને અંજામ આપ્યો હતો। તો આમ જે સરકાર ઉપર જે પ્રકારનું પ્રેશર વધી રહ્યું છે, જે પ્રકારનું ત્યાં પ્રેશર વધી રહ્યું છે, એના ભાગરૂપે સીબીઆઈએ પ્રથમ પ્રકારની એક ગિરફ્તારી કરી છે અને હવે પછી એ ગિરફ્તારીની અંદર બીજા નામ પણ પડી શકે એમ છે એવી સંભાવના છે। સાથે સાથે એક પ્રકારનું એ પણ કહી શકાય કે આ ઘટના છે એ ઘટનાના જે મોદી છે એ મોદીની ધરપકડ બહાર નવા નવા ખુલાસા થવાની સંભાવના છે, કારણ કે આખી મોડસ ઓપરેન્ડી શું હતી એની તપાસ થશે અને મોદી જે મોડસ ઓપરેન્ડી ની તપાસ છે ગોકુલ જે શેટ્ટી છે એ કહેશે। આ ઉપરાંત મોદીએ કેવી રીતે આખી આ ઘટનાને અંજામ આપ્યો અને એની સાથે કોણ કોણ હતા, મેહુલ ચોકસીનો રોલ શું હતો અને જે બેંકના બીજા કર્મચારીઓ કોણ હતા એમાં ઇન્વોલ્વ, એનું પણ એક આખી વાત છે બહાર આવશે। આ ઉપરાંત એક પ્રકારનો આરોપ લગાવવામાં આવી ગયો છે કે યુપીએ સરકાર વખતે પણ જે તે બેંક જે મેનેજમેન્ટ છે એને પણ ખ્યાલ હતી અને યુપીએ સરકારને પણ ખ્યાલ હતી। આ ઉપરાંત એનડીએ સરકાર છે, અત્યારે નરેન્દ્ર મોદી સરકાર છે, એ મોદી સરકારને પણ આખી ઘટનાને અંજામનો ખ્યાલ હતો। તો એ જે વાતો છે એ પણ વાતો બહાર આવશે આ ધરપકડ બાદ। જી દેવશ્રી, કહી શકાય 11,000 કરોડ થી વધુનું આ કૌભાંડ છે, આટલા મોટા કૌભાંડમાં માત્ર કોઈ એક વ્યક્તિનો હાથ ન હોઈ શકે, ધીમે ધીમે હવે વધુ નામ પણ સામે આવી રહ્યા છે। જ્યારે આપે જણાવ્યું તે પ્રમાણે ગોકુલનાથ શેટ્ટીની પણ હવે ઉલટી તપાસ પણ થશે, તેમની જે પૂછપરછ થશે। આ સાથે જ દેવશ્રી આપનો આભાર માહિતી આપવા માટે। પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે જે સમાચાર મળ્યા
તે પ્રમાણે અમારા બ્યુરો ચીફ દેવશી બારડે જે માહિતી આપી છે, ગોકુલનાથ શેટ્ટી સહિત 3 લોકોની ધરપકડ કરાઈ છે. હવે ગોકુલનાથ શેટ્ટીની જે આખરી પૂછપરછ થશે તેમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી પણ શક્યતા છે, કારણ કે વધુ કેટલાક નામ પણ સામે આવી શકે છે.